ગુજરાતી હિપહોપમાં તમારું સ્વાગત છે. આ છે એપિસોડ 1 ઓફ ગુજરાતી હિપહોપ રિવિઝન. આ સિરીઝમાં આપણે ડિસ્કસ કરીશું નવું નવું હિપહોપમાં શું થવાનું છે અને શું થઈ ગયું છે એના વિશે આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલાં ગુજરાતી હિપહોપમાં નવીનમાં શું છે? લાઇવ ઇન અમદાવાદ ફરીથી આવી રહ્યું છે. બેઝિકલી લાઇવ ઇન અમદાવાદમાં ઘણા બધા ગુજરાતના લોકલ હિપહોપ આર્ટિસ્ટ આવે છે, ત્યાં પરફોર્મ કરે છે. અગર તમે હિપહોપના એન્થુસિયાસ્ટ છો અને તમને લોકલી સપોર્ટ કરવા માગો છો તો તમે લાઇવ ઇન અમદાવાદને ફોલો કરો ઇન્સ્ટાગ્રામમાં. એ લોકો ટિકિટનું એ બધું સેલ નું અપડેટ કરશે એની અંદર, અને ડેટ પણ ફાઇનલાઇઝ થશે ત્યારે તેમાં જ અપડેટ કરશે. સેકન્ડ ન્યૂઝમાં અઘોરી મ્યુઝિકને જોઈએ છે, એક સુપરકાર કે પછી રેડ કલરની થાર એમના નેક્સ્ટ મ્યુઝિક વિડીયો પ્રોજેક્ટમાં. મને તો લાગે છે ડ્રીલ ટ્રેક આવી રહ્યું છે અઘોરી મ્યુઝિક તરફથી. પણ એમને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો, જો તમે હેલ્પ કરી શકતા હોય તો એમને મેસેજ પણ કરી શકો છો. બીજા નવા ન્યૂઝમાં વાત કરીએ તો ગુજરાતી હિપહોપમાં બની શકે છે ધનજી એક્સ સબ ફૂલ પાવર જલ્દી આવી રહ્યું છે. હવે આ ન્યૂઝને હું કન્ફર્મ નથી કરી શકતો, બટ મને ઘણા બધા સોર્સીસથી ખબર પડ્યું છે કે આ બની શકે છે. જેમને પણ ના ખબર હોય, સબ ફૂલ પાવર એક રેપ ડ્યુઓ છે, યંગસ્ટા અને ફ્રેપે એશનું. બહુ વેલ નોન છે, દિલ્હી બેઝડ આર્ટિસ્ટ છે બંને, અને બંને બહુ જ સારા આર્ટિસ્ટ છે. ધનજી પણ બહુ સરસ આર્ટિસ્ટ છે. તો આ ટ્રેક એકદમ જ ખૂબ ધડકતું ભડકતું સરસ મજાનું ગીત હશે. અગર આપણે વાત કરીએ ઇન્ડિયન હિપહોપની અને એના અપકમિંગ પ્રોજેક્ટ્સમાં, તો હું બે પ્રોજેક્ટ માટે બહુ જ એક્સાઇટેડ છું. આમ તો ત્રણ પ્રોજેક્ટ. સૌથી પહેલો પ્રોજેક્ટ હની સિંગ 3.0, જે 15 એપ્રિલે ફર્સ્ટ સોંગ આવે છે. આઈ થિંક સો સોંગનું નામ નગન છે. 15 એપ્રિલે આવે છે બેલાનું કેમિકલ રિએક્શન, એના માટે પણ હું ઘણો એક્સાઇટેડ છું. એન્ડ થર્ડ પ્રોજેક્ટ યંગસ્ટાનું મીન, જ્યારથી રૂબરૂ ટ્રેક આઉટ થયું છે આઈ એમ સો ડેમ ઇન ટુ ધેટ મ્યુઝિક, એન્ડ આઈ એમ વેરી એક્સાઇટેડ ફોર હિઝ પ્રોજેક્ટ. લાસ્ટ વીકમાં જે રિલીઝ થયા હતા એમાંથી મારા ફેવરેટ બે ટ્રેક, જે અત્યારે હું રેગ્યુલરલી સાંભળું છું, એમાંથી એક છે પેન્થરનું, જે હમણાં લેટેસ્ટ રિલીઝ થયું છે, દર્દ એ દિલ. બહુ ઇમોશનલી એટેચ સોંગ છે. મેં રિવ્યૂ પણ આપ્યું છે, ચેકઆઉટ કરજો રિવ્યૂને. અને સેકન્ડ પ્રોજેક્ટ જે મને બહુ જ ગમ્યો છે એ સ્લોવીઝનો પ્રોજેક્ટ છે, આ ગીતાનો પ્રોજેક્ટ છે. બહુ ડિફિકલ્ટ હોય છે આ બધા પ્રોજેક્ટ. જ્યારે મેં વર્ક જોયું સ્લોવીઝનું, બહુ જ સરસ કામ છે. તમે પણ એકવાર જોજો. અત્યાર સુધીમાં 4 ટ્રેક આવી ચૂક્યા છે અને બહુ જ સરસ ટ્રેક છે. આઈ થિંક સો સવારે એકવાર સાંભળીને આમ મન એવું પ્રફુલ્લિત થઈ જાય છે અને એવું આખા દિવસનું મોટિવેશન રહે છે. એકવાર તમે સાંભળજો, પછી તમે જ કહેશો કે ના ભાઈ આ તો બહુ સરસ ગીત છે. સો આ હતું ગુજરાતી હિપહોપ રિવિઝન 1 એપિસોડ 1. કમેન્ટ સેક્શનમાં લખજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો, તમને ગમ્યો આનો એપિસોડ 2 લાવવું કે પછી હું હિન્દીમાં જ કન્ટિન્યુ કરું કે પછી ગુજરાતીમાં કન્ટિન્યુ કરું. આ એક એક્સપેરિમેન્ટલ વિડીયો હતો, જે રીતનો રિસ્પોન્સ આવશે એ રીતના કન્ટિન્યુ કરીશ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. This was Gujarati Hip Hop to Indian Hip Hop. Peace out.